मानव स्नेह संपादन एवो संबंध छे ज्ञान दर्पण एवो न्यारू प्यारू प्यारू मीठो बंधन छे ज्ञान दर्पण सत्य असत्य नो तफावत समझावे ए मार्गदर्शक छे ज्ञान दर्पण। नमस्कार दर्शक मित्रों, ज्ञान दर्पण ना आ कार्यक्रम में हूँ कृष्णा आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपने ज्यारथी एपिसोड नी शुरुआत करी त्यारथी आपने वात करता हता कि अमुक सिद्धांतो होय छे। एनी अंदर आपने अत्यार सुधी नी चर्चा में वात करी कि सृष्टिनो आखा चक्रनो एक सिद्धांत होय छे अने तेवी ज रीते एक खूब ज महत्वपूर्ण सिद्धांत छे आपणा कर्मनो। ज्यारथी आपणे जन्म लईए छे त्यारथी ज आपणे कर्म करवानी शुरुआत करता होईए छे। पण मित्रों, साचे ज आ कर्मनो पण एक रहस्य छे, तो चालो आज आपणे रहस्यने जाणीए, एना विशे अमुक चर्चा करीए। तो मित्रों, आज आपणी साथे चर्चा करवा माटे સ્ટુડિયોમાં આપણે સ્વાગત કરીએ છીએ બ્રહ્માકુમારી ઉષા દીદીનું। નમસ્કાર ઉષા દીદી। અને બ્રહ્માકુમાર પ્રફુલભાઈ શાહનું। નમસ્કાર પ્રફુલભાઈ। ઉષાબેન, એવું કહેવાય છે કે કર્મની ગતિ ગુહ્ય છે, એવું કેમ કહેવાય છે? કર્મની ગતિ અતિ ગુહ્ય એટલા માટે કહેવાય છે કારણ કે મનુષ્ય જે કર્મ કરે છે, ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ઠીક છે, સાધારણતાથી આપણે કર્મ કરી લીધું, પરંતુ હર કર્મ જે આપણે કરીએ છીએ એની સાથેનું ફળ જોડાયેલું છે, પણ એ ફળ પ્રત્યક્ષ નથી। ક્યારેક તો એ કર્મનું ફળ તરત જ મળી જાય, ક્યારેક તો એ કર્મનું ફળ થોડા સમય પછી મળે, ક્યારેક તો બીજા જન્મમાં મળે, ચાર પાંચ જન્મ પછી પણ મળે કે 25 જન્મ પછી પણ મળે। એટલે એ ખબર નથી પડતી કે ક્યારે એ કર્મનું ફળ અને કેવી રીતે એ મળવાનું છે। એટલા માટે કર્મની ગતિ અતિ ગુહ્ય, મને કર્મ કર્યું તો એની જે ગતિ છે એ ગતિ ક્યાં જઈને આપણને ફળ આપશે? મને જેમ કોઈ રસ્તા પર ચાલતું હોય, વ્યક્તિ ખૂબ આમ તીવ્ર ગતિથી ચાલતું હોય, તો જે રીતેની ગતિ હોય એની એ રીતેનું મંઝિલ પ્રાપ્ત કરશે। હા, કારમાં જઈએ તો એટલા જલ્દી એ મંઝિલને પ્રાપ્ત કરીએ, ચાલતા જઈશું તો એટલો ટાઈમ લાગશે। તો એ રીતે કર્મની જે ગતિ છે, તો જેટલી ઇન્ટેન્સિટીથી કર્મ કરવામાં આવે છે એટલી જ ઇન્ટેન્સિટીના આધાર પર એનું ફળની પ્રાપ્તિ થાય છે। એટલે કોઈને પણ ખબર નથી જ્યારે મનુષ્ય કર્મ કરે છે તો એની ઇન્ટેન્સિટી કેટલી છે અને એનું ફળ કઈ ઇન્ટેન્સિટીથી આપણને મળવાનું છે, ક્યારે મળવાનું છે, ક્યારે મળવાનું છે। એટલા માટે એની ગતિને ગુહ્ય કહેવામાં આવ્યું કે જે પ્રત્યક્ષ દેખાતી નથી। અને પ્રફુલભાઈ કહીએ છે કે કર્મની આ ગુહ્ય ગતિને જાણવી ખૂબ જરૂરી છે, કેમ જરૂરી છે? હું માનું છું કે આપણે વિકર્મ કરતા અટકી જઈએ, એટલે કર્મના સિદ્ધાંતની સમજ કેળવવી અથવા કર્મના સિદ્ધાંતને જાણી લેવો એ ખૂબ જરૂરી છે। જે અને ખાસ કરીને આજના સમયે જ્યારે લોકો આટલા બધા વિકર્મો કરી રહ્યા છે વિકારોને વશીભૂત થઈને, તો તેવે સમયે તો કર્મના સિદ્ધાંત અથવા તો કર્મની ગુહ્ય ગતિને જાણકારી મેળવવી એ અત્યંત આવશ્યક થઈ જાય છે। એટલે જે લોકોની અંદર આ કર્મના સિદ્ધાંતની સાચી સમજ છે તેના દ્વારા વિકર્મ થશે જ નહીં। એટલે હું માનું છું કે આ તો એક બહુ જ મહત્ત્વની બાબત છે, અને લોકો જો એને સમજે તો ફરીથી એક સારી દુનિયા કે સારા સમાજની આપણે સ્થાપના કરી શકીએ। જી જી, તમે જે વિકર્મની વાત કરી, પણ દીદી હું તમને પૂછવા માંગુ છું કે શું આપણે આ કર્મની ગુહ્ય ગતિ કોઈ સિદ્ધાંતો ઉપર નિર્ભર છે? હા, જેમ એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે એક્શન ઇઝ ઇક્વલ ટુ રિએક્શન, જી, તો એ જ રીતે કર્મનો પણ સિદ્ધાંત કહે છે કે જે રીતેનું આપણે કર્મ કર્યું, જેવું કર્યું, એમાં જેવી મનોવૃત્તિથી કરવામાં આવે, જેવી ભાવનાઓથી કરવામાં આવે, એ ભાવનાઓ પણ એની સાથે જોડાઈ જાય છે, એ મનોવૃત્તિ પણ એની સાથે જોડાઈ જાય છે, મનુષ્યનો સ્વભાવ સંસ્કાર એની સાથે જોડાઈ જાય છે,
અને પછી એ કર્મનું ફળ આપણને એ જ રીતે જ પ્રાપ્ત થાય છે. એ પહેલો સિદ્ધાંત છે એનો, કે એઝ યુ સો સો શેલ યુ રીપ, જેવું તમે વાવશો એવું તમે લડશો. હે ને, તો એ કર્મના સિદ્ધાંત મને પહેલો સિદ્ધાંત છે એનો, જેવું કરશે એવું મળશે, એવું મળશે. હે ને, એટલે જેને કહેવાય કે કુદરતે કોઈની સાથે પણ અન્યાય નથી કર્યો. આજે ભલે કોઈ વ્યક્તિ પોતાને બહુ ચાલાક સમજતો હોય કે હું આજે કર્મ કરું છું કોઈને ખબર જ નથી, પણ ત્યારે ઘણી વાર કહેવાતું હોય છે કે પોતે પોતાનાથી ક્યાં સુધી છુપાવીશું, બીજાનાથી તો આપણે છુપાવી લઈએ કોઈ પણ કર્મ, પણ પોતે પોતાનાથી એ કર્મ ક્યાં સુધી છુપાવશું પોતાની જોડે સાચું. હા, એને એ કર્મ અગર ખરાબ કર્મ હશે તો એ વ્યક્તિને અંદર ગિલ્ટી કોન્શિયસ એને જરૂર અંદર ખાતું રહે છે. હે ને, એટલે આ માટે કહું કે પોતાનાથી કોઈ દિવસ પોતે છુપાવી નથી શકતા. આખી દુનિયાથી આપણે છુપાવીશું, પરંતુ એ ઘડી ઘડી જ્યારે મેમરીમાં યાદ આવે છે, અંદર જ કંઈક અસંતુષ્ટતા ફીલ થાય છે. અસંતુષ્ટતા શું, એની ખુશી ગાયબ થઈ જાય છે, એની જીવનની જે બધાની સાથેની એક મળવાની હળવાશ હોય એ એની ખતમ થઈ જાય છે. મને ઘણી વાર તો એ ઘણાની સાથે નજરો નથી મળાવી શકતો. તો એક ગલત કર્મ જે મનુષ્ય કરે છે એની ઇફેક્ટ એના પોતાના જીવન ઉપર કેટલી છે. તો ભલે ચાલાકીથી એણે કર્યું એ વખતે એને ખબર નહોતી કે મારે આ ગિલ્ટ સાથે હંમેશા ને હંમેશા જીવવું પડશે. પોતાની સાથે જ એ ખોટું કરી રહ્યો છે. હા, બીજું એ કહેવાય છે કે જે આપણે કર્મ કરીએ છીએ એ જાણે કે માણસની પોતાની પરછાઈ છે. જેમ પરછાઈ આપણે સેપરેટ નથી કરી શકતા પોતાની સાથેથી, એ રીતે જે કર્મ કરીએ છીએ એનું ફળ પણ આપણે પોતાનાથી સેપરેટ નથી કરી શકતા. એ મળવાનું જ છે, પણ ક્યારે નથી ખબર હોતી, એ નથી ખબર કે ક્યારે મળશે. પણ જેટલું જલ્દી મળી જાય એટલું સારું. કેમ, જેટલું પાછળથી મળે એટલું ઇન્ટરેસ્ટ ચડતું જાય. અચ્છા, જેમ બેંકની અંદર આપણે કોઈ વસ્તુ જમા કરી દીધી, ફિક્સમાં રાખીએ તો એ રીતેનું ઇન્ટરેસ્ટ મળશે. હે ને, યા જેટલા આપણે એને જમા રહેવા દઈએ કેટલા વર્ષો પછી કાઢીએ એ રીતેનું ઇન્ટરેસ્ટ મળીએ છે. એ જ રીતે માણસના કર્મ પણ આપણે જે કર્યા છે એનું જમા થઈ જ જાય છે પોતાની બેંકની અંદર, આત્માની અંદર. અને જેટલું જલ્દી એનું ફળ મળી જાય એટલું વધારે સારું, કારણ કે એટલું વધારે ભોગના નથી ભોગવવી પડતી. તે ફળ મળવું આપણા હાથમાં થોડી ન હોય છે. એટલે જ કહ્યું, જેટલી ઇન્ટેન્સિટીથી આપણે કર્યું છે ને એટલું ઇન્ટેન્સિટીથી એ રિટર્ન થાય છે. અચ્છા, એટલે એ નથી, એટલા માટે નથી ખબર પડતી કે ઇન્ટેન્સિટીની અંદર જ્યારે ભાવના, મનોવૃત્તિ, આપણો નેચર એ બધું અંદર સાથે જોડાયેલું છે, એ ઇન્ટેન્સિટી ક્રિએટ કરે. એટલે ખાલી કર્મ નહીં પણ આપણો વિચારો પણ એની અંદર ઇન્વોલ્વ છે. વિચારો છે, ભાવનાઓ છે, આપણો મનોવૃત્તિ છે, બધું જ એની સાથે જોડાય છે. એ ઇન્ટેન્સિટીને ક્રિએટ કરે છે અને એ જ ઇન્ટેન્સિટીથી પાછું આપણી સામે આવે છે. પણ જેટલું મળેથી એ ફળ મળે છે એટલું એનું ઇન્ટરેસ્ટ ભેગું થઈ જાય છે. અચ્છા, એટલું જ એને, હા, ઇન્ટરેસ્ટ વધીને વધીને મળી જાય છે. ઘણી વાર ઘણા લોકોને આપણે કંઈ કહી દીધું, કોઈએ કોઈને ગાળ આપી દીધી, રિટર્નમાં પહેલાંય પણ એને ગાળ આપી દીધી, તો એ અહીંયા બેલેન્સ થઈ ગયું. એ નાનું કર્મ હતું, એની ઇન્ટેન્સિટી એટલી બધી હતી કે એ વખતે જ એનું બેલેન્સ થઈ ગયું. પણ માનો પહેલાંય રિટર્ન ગાળ નથી આપી અને એ જમા રહી તો એને પછી વધીને તો પછી એનું કેટલું ગુણા વધી જશે અને પછી મળશે. જેમ આપણું બપોરના પરછાયો જો નાનો હોય, હે ને, પણ એ જ પરછાઈ સાંજે ઘણો લાંબો થઈ જાય. જેમ સમય વીત્યો એમ એની જે પ્રાપ્તિની જે માત્રા છે એ પણ વધી જાય છે. જી, તો પ્રફુલ્લભાઈ, આ જે સિદ્ધાંત જે દીદી આપણે સમજાવ્યો,
વિજ્ઞાન એને કોઈ સમર્થન આપ્યું છે? પ્રોગ્રેસિવ હિપ્નોટિક રિગ્રેશન ની જે આખી ટેકનિક છે, અને હવે તો આગળના જન્મો જે તમે લેવાના છો તેનું પણ રિકલેક્શન હવે તો એ શક્ય છે કે તમારા આગલા જન્મમાં તમે શું કરશો અને તમારા એ જન્મમાં કેવી ઘટનાઓ ઘટશે એ પણ હવે શક્ય બન્યું છે. એટલે આ જે પ્રોગ્રેસિવ હિપ્નોટિક રિગ્રેશનના તો ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા છે, થેરાપીના રૂપમાં પણ તેનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. અને જે કેસીસની અંદર મેં આગળ ઉપર પણ તમને જણાવ્યું હતું કે કેટલાક કેસીસની અંદર તો 6-6, 7-7 જન્મ સુધીના રિકલેક્શન કહ્યા હતા. મેં ઇવાન્સ નામની મહિલાનું, બોક્સમ નામના પેરાસાઇકોલોજીસ્ટની પણ વાત કરી હતી, તો એ એમાં એ લોકોને બધા કોરિલેશન્સ મળેલા છે કે દાખલા તરીકે આજે કોઈ જીવનમાં ઘટના ઘટી, કોકને એકદમ ખૂબ ફિયર છે, પાણીથી કોઈને ફિયર છે, તો એ સાયકોલોજીસ્ટની ટ્રીટમેન્ટ છતાંય જતો નથી, તો પછી એ પ્રોગ્રેસિવ હિપ્નોટિક રિગ્રેશનના માધ્યમ દ્વારા પાછલા જન્મમાં કોઈ ઘટનાની એને જો સ્મૃતિ અપાવી દે તો એનો રોગ અહીંયા દૂર થાય છે. એટલે અત્યારે આ પ્રોગ્રેસિવ હિપ્નોટિક રિગ્રેશન એ કોઝ એન્ડ ઇફેક્ટ, આજે કોઈક ઇફેક્ટ ક્રિએટ થઈ તો એની પાછળનું કારણ શું છે તે આ જ જન્મની અંદર હોય એવું જરૂરી નથી. અને બીજું મહત્વની બાબત છે કે કર્મનો જે સિદ્ધાંત છે એ પર્ટિક્યુલર વ્યક્તિને નથી લાગતો, પણ એ આત્માને લાગુ પડે છે. દીદીએ પણ આગળ ઉપર વાત કરી કે આજે કોઈ કર્મ તમે આજે કરો તો એનું ફળ કંઈ આજે જ મળી જાય અથવા તો આ જ જન્મમાં મળી જાય તેવું જરૂરી નથી. એટલે સાયન્સ પણ હવે આ વસ્તુને સમર્થન આપે છે, અને હું માનું છું કે અત્યારે જે ઝડપથી એક ક્ષેત્રમાં સંશોધનો થઈ રહ્યા છે બહુ જ થોડાક સમયની અંદર એ બિલકુલ સાબિત કરી દેશે, તમને બતાવી શકશે, વિજ્ઞાન બતાવી શકશે કે તમારા જીવનમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેનું કારણ. અત્યારે કોઈક વ્યક્તિનું માનો ખૂન કરી દીધું તો એનું આગલા જન્મની અંદર તમે આત્માની સાથે કોઈ ચોક્કસ રોલ પ્લે કર્યો છે એ બધું બધું છે. એટલે એ લોકો અત્યારે વેસ્ટર્ન ફિલોસોફી લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ કહે છે, જેને આપણે અહીંયા કર્મનો સિદ્ધાંત કહ્યો, પણ એ હવે હું માનું છું કે થોડાક સમયમાં તો બહુ સચોટ રીતે સાબિત થઈ શકશે. તો દીદીજી, આપણે જે કર્મ કર્યા છે તે આપણી સાથે કેટલા જન્મો સુધી આપણી સાથે આવી રીતે આવી શકે? એમાં એવું છે, ડિપેન્ડ્સ, કારણ કે તમે બેંકમાંથી ક્યારે કાઢવાના છે એ એમાઉન્ટ, યા એ કર્મનું જે ખાતું છે ક્યારે ખોલવાના છે એ આપણને કોઈને ખબર નથી. કારણ કે અમુક કર્મનું જે કનેક્શન છે, ખાલી વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ કર્મ કરી રહ્યો છે એ જ નથી, ખાલી એનું કનેક્શન ઘણી આત્માઓ સાથે છે. એટલે એ આત્માઓનો જ્યારે યોગ માના મળવાનો એક સંયોગ બને છે જે જન્મની અંદર, એ રીતેના એ કર્મોના ખાતા ખુલે છે પછી. અચ્છા, જ્યાં સુધી એમની જોડે આપણો સંબંધ જોડાય નહીં, હવે માનો કે મારો તમારી સાથેનો કનેક્શન છે, આ કર્મ કરી રહ્યા છે તો આપણું કનેક્શન સાથે છે, તો એ ફળ પ્રાપ્ત કરવાનો જે સંયોગ આવે, હવે એ સંયોગ કયા જન્મમાં ક્યારે એ બનવાનો છે ત્યારે એ કર્મનું ખાતું ખુલે અને એ ફળની પ્રાપ્તિ થાય. એટલે કહી ના શકાય, એટલે એટલા માટે ન કહી શકાય, કારણ કે જરૂરી નથી કે બીજા જ જન્મમાં આપણા બધાનો સંયોગ પાછો થઈ જવાનો છે. હોઈ શકે કે મારો ને તમારો સંયોગ થાય, મારો ને પ્રફુલભાઈનો સંયોગ ન થાય, યા આપણા ત્રણેયનો સંયોગ એ રીતે બેસે કે આપણી સાથેના જે આખી ટીમ છે એનો સંયોગ બેસવો જોઈએ. એ સંયોગ જ્યાં સુધી પાછો ન આવે ત્યાં સુધી એ ફળની પ્રાપ્તિ ન થાય. એ રીતે કોઈ પણ કર્મ, માનો કોઈ પાપ કર્મ કર્યું છે, કોઈ ગલત કામ કર્યું છે, તો એ સેટલમેન્ટ ત્યારે જ થાય કે જ્યારે ફરી પાછા બીજા જન્મોમાં, હવે 2 જન્મ લઈને કે 5 જન્મ લઈને કે 6 જન્મ લઈને જ્યારે પણ એ સંયોગ થશે ત્યારે પછી એનું ફળ ચૂકતું થાય. પ્રફુલભાઈ, તમે હમણાં જે વાત કરી કે હિપ્નોટિક રિગ્રેશનની પ્રોસેસની, કે આ જન્મમાં મને કોઈ ફિયર છે કોઈ વાતનો અને મને કોઈ હિપ્નોટિક રિગ્રેશન પ્રોસેસથી એ વસ્તુ મને બતાવે છે કે કેમ ફિયર છે, તો એ વસ્તુ જાણીને મારો ફિયર દૂર થઈ શકે? હું માનું છું કે કેટલીક બાબતમાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ સમજવાથી થઈ જતું હોય છે. સમજ, એને સમજ મળી ગઈ, કારણ મળી ગયું. કારણ જ્યાં તમે જાણો એટલે નિવારણ એનું ઓટોમેટિક થઈ જાય છે. એટલે કોઈ વસ્તુનું આપણે નિવારણ નથી કરી શકતા, એ ઘણી વખત આપણે કારણ નથી જાણતા એટલે એનું નિવારણ નથી થતું. પણ આવી રીતે પાછળના જન્મમાં જઈને એને કારણ મળી જાય કે ભાઈ આ કારણ છે, એટલે એને ખ્યાલ આવી જાય કે ભાઈ ઓકે, એને સમજ પેદા થઈ જાય કે આ કારણસર મને થયેલું છે, એટલે હવે આટલું તમારે ભોગવવું જ પડશે, આટલું તમારે સ્વીકારી લેવું પડશે. પણ એનો ફિયર દૂર થઈ જાય કે ભાઈ હવે મારે ફિયર રાખવાનું કોઈ મતલબ નથી, એને પોતાને જ લાગે ભાઈ આ કારણ છે એટલે હું અત્યારે ડરતો હતો પણ હવે મારે કોઈ કારણ નથી એટલે મારે નહીં ડરવું જોઈએ એમ.
એટલે સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. તમે એ જે પ્રસંગને યાદ, એને જે કરાવ્યો તો એ યાદથી એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ એ ઊભી થાય છે, અને અન્ડરસ્ટેન્ડિંગને કારણે કારણને મળી ગયું એટલે નિવારણ થઈ જાય છે. યા હું એક વસ્તુ સાથે જોડી શકું કે જેમ માણસને એ ખ્યાલ આવી જાય કે આ ફિયર મારો ગયા જન્મનો હતો, આ જન્મમાં તો એવું ફિયર છે જ નહીં મને, પણ હું અનનેસેસરીલી એ વસ્તુને સાયકોલોજીકલી કેરીડ ફોરવર્ડ કરી રહી છું અને આ જન્મમાં ફિયર મારી અંદર ક્રિએટ કરી રહી છું. તો જેવું એ સ્પષ્ટ થઈ જાય, જેમ કહ્યું કે સમજ મળીને સ્પષ્ટ થઈ જાય કે આ ફિયરનું કારણ પાછલા જન્મનું હતું, આ જન્મ સાથે એનું કોઈ કનેક્શન જ નથી, તો સાયકોલોજીકલી વ્યક્તિ સ્વસ્થ થઈ જાય કે એ ફિયરથી એ વખતે મુક્ત થઈ જાય. ખૂબ સરસ વાત કરી દીદી. આપણે કર્મના કઈ અલગ અલગ પ્રકાર હોય, એટલે કે કઈ કેટલા પ્રકારના કર્મ હોય? ચાર પ્રકારના કર્મ હોય છે. પહેલા પ્રકારના કર્મ જેને આપણે કહીએ શ્રેષ્ઠ કર્મ, બહુ ઉચ્ચ ક્વોલિટીના કર્મ હોય. બીજા કર્મ છે જેને આપણે કહીશું અકર્મ. ત્રીજા પ્રકારના કર્મ છે જેને કહેવાય છે પુણ્ય કર્મ, અને ચોથા પ્રકારના કર્મ છે જેને કહેવાય છે પાપ કર્મ યા વિકર્મ. અચ્છા, તો આ ચાર પ્રકારના કર્મ હોય છે. શ્રેષ્ઠ કર્મ એટલે કે જે સાચી આધ્યાત્મિક સમજને લઈને મૂલ્યોના આધાર પર આપણે જે કર્મ કરતા હોય એને કહીશું શ્રેષ્ઠ કર્મ, હે ને, કે જેની અંદર કોઈ પણ પ્રકારનો મનની ભાવનાની અંદર પણ ક્યાંય પણ કોઈ દોષ નથી, એ શ્રેષ્ઠ કર્મ. યા જેને કહેવાય કે આત્મભાવની એક સ્થિતિની અંદર આપણે સ્થિત થઈને આપણે એ કર્મ કરીએ છીએ, પરમાત્માની યાદને લઈને એ કર્મ કરીએ છીએ, તો એ શ્રેષ્ઠ કર્મ. બધા માટે શુભ ભાવના હોય, શુભ ભાવના સમાયેલી હોય. પરંતુ જે બીજા પ્રકારના કર્મ છે એ છે અકર્મ. અકર્મનો મતલબ એ નથી કે કર્મ જ નથી. કર્મ તો જે વ્યક્તિ આ સંસારમાં પેદા થાય છે એને કરવું જ પડે છે, પરંતુ અકર્મને અગર હું સ્પષ્ટ કરું તો જેમ એક બીજ વાવવું, જમીનની અંદર ધરણીની અંદર બીજ વાવવું એ કર્મ, અને મેં મારા હાથેથી એ બીજને વાવ્યું, એ બીજમાંથી વૃક્ષ થયું, એ વૃક્ષ ઉપર ફળ લાગ્યા, એ ફળ મેં તોડીને ખાધું, બીજ પણ મેં જ વાવ્યું છે, ફળ પણ મેં જ તોડીને ખાધું છે, બંને કર્મ મેં જ કર્યા, પરંતુ એ કર્મની અંદર અંતર શું? તો બીજ વાવવું એ શ્રેષ્ઠ કર્મ થઈ ગયું. કેમ? કારણ કે એક બીજથી મને 100 ફળની પ્રાપ્તિ થશે, અને એ પણ હર સીઝન, રાઈટ? પરંતુ જે ફળ તોડીને મેં ખાધું એનું કોઈ બીજું ફળ નથી મળતું, સેટિસ્ફેક્શન, અને એ ત્યાં સમાપ્ત થઈ જાય છે. અચ્છા, એનું કોઈ ફળ જ નથી, એનું કોઈ ફળ નથી. તો જે શ્રેષ્ઠ કર્મનું છે ફળ પ્રાપ્ત થાય છે, પણ જેને પ્રાલબ્ધ પણ કહેવાય છે, પરંતુ જે પ્રાલબ્ધ આપણે ભોગવીએ છીએ એનું કોઈ બીજું પ્રાલબ્ધ નથી. એટલે એ પ્રાલબ્ધ ભોગવવામાં જે કર્મ થાય છે એને કહેવાય છે અકર્મ, જે કર્મનું ફળ નથી. ત્રીજા કર્મ જે છે પુણ્ય કર્મ, જે સારા કર્મ આપણે કરીએ છીએ, દાન કર્યું, પુણ્યને પ્રાપ્ત કર્યું, જેમાં આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, એક ખાતા જમા થાય છે આપણી પાસે, હે ને. અને ચોથું છે વિકર્મ યા પાપ કર્મ, અર્થાત જે વિકૃત કર્મ છે, વિકારોને વશીભૂત થયેલા, જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વિકારોને વશીભૂત થઈને કર્મ કરે છે ઇન્દ્રિયોથી, એ છે વિકર્મ, હે ને. તો આ ચાર પ્રકારના કર્મ છે આ સંસારની અંદર. પ્રફુલભાઈ, તમે સૌથી પહેલા વાત કરી હતી વિકર્મની, કે અત્યારના સમયમાં બધા જ વિકર્મ જ કરતા હોય છે, વિકૃત કર્મ જ કરતા હોય છે, તો એનું ફળ પણ, એટલે એમને કર્મનું ફળ પણ વિકૃત જ મળતું હશે. તો શું કોઈ આવું ખરાબ કર્મ કરે તો એનું ફળ જે એને ખરાબ મળવાનું છે એને કંઈ રોકી શકાય ખરું, સુધારી શકાય ખરું? સુધારી તો ચોક્કસ શકાય, સુધારી શકાય છે, પણ પહેલાં તો અત્યારે લોકો આટલા વિકર્મો કેમ કરી રહ્યા છે તે પહેલું આપણે સમજી લેવું પડે. તો આગળ ઉપર પણ આપણે વિશ્વનાટકની જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દ્વાપર યુગ આવતાની સાથે જ આત્મા પોતે જે કરતા છે તો એ આત્માની અવસ્થા
જ્યારે શ્રેષ્ઠ હોય છે ત્યારે એના દ્વારા શ્રેષ્ઠ કર્મ ઓટોમેટિક થાય છે, પણ દ્વાપર યુગ પછી જ્યારે આત્મા રજોગુણમાં પ્રવેશ કરે છે એટલે ત્યાંથી વિકર્મની શરૂઆત થાય છે બિગિન. પણ જ્યારે જેમ જેમ આત્મા જન્મ બાય જન્મ કલયુગ તરફ આગળ વધતો જાય છે એટલે એની જે તમો પ્રધાનતા અને વિકારોનો જે પ્રભાવ છે એ વિકારોનો પ્રભાવ પણ વધતો જાય છે. એટલે પછી બધા મોટાભાગના એના કર્મ કાં તો કામવશ, કાં તો ક્રોધવશ, કાં તો લોભવશ, કાં તો મોહવશ, કાં તો અહંકારવશ, સ્વાર્થવશ, તો આ જે વિષય વિકારો છે, નફરત છે, ધૃણા છે, બદલો લેવાની ભાવના છે, આવી એના અંતર્ગત જે કંઈ બધા કર્મો જે કરે છે, દીદીએ પણ કહ્યું વિકારોને વશીભૂત થઈને કરેલા કર્મો એ બધા વિકર્મ છે. એટલે અહીંયા વિકારોનો પ્રભાવ અત્યારે વધારે. સૌથી મહત્ત્વની વાત છે કે આપણે કલયુગમાં છીએ, આત્માઓ તમો પ્રધાન છે, વિકારોનો પ્રભાવ એટલો બધો છે, એટલે મેજોરિટી બધા કર્મ જે કંઈ વ્યક્તિઓ કરે છે મહદન છે. પુણ્યકર્મ નથી એવું પણ નથી, અત્યારે પણ પુણ્યકર્મ છે, પણ તમે જેમ કહ્યું તે પ્રમાણે વિકર્મનું પ્રમાણ અત્યારે વધારે છે. તેનું કારણ વિકારોનો પ્રભાવ છે અને એનું પરિણામ પણ જે વિકર્મ કરે છે વિકર્મનું પરિણામ પણ એવું જ પછી એને પ્રાપ્ત થાય. કાં તો દુઃખ હોય, કાં તો અશાંતિ હોય, રોગ છે, પીડા છે, એનું પ્રમાણ પણ આપણે જોઈએ છે અત્યારે વધી જ રહ્યું છે. પણ અને શું રોકી શકાય એના ફળને આપણે પરિવર્તિત, એટલે એને થઈ શકાય કે ભાઈ એનું ફરી પાછું કારણ શોધવાનું આપણે કે ભાઈ આ વિકારોનો પ્રભાવ છે, વિકારોના પ્રભાવને માંથી આપણે આત્માને બહાર કાઢી લઈએ તો ત્યાં પછી વાત સ્પિરિચ્યુઅલ પરસેપ્શનને આવે છે કે આધ્યાત્મિક જ્ઞાનની જો આપણે સમજ કેળવીએ અને ફરીથી પાછા આપણે સોલ કોન્શિયસનેસમાં આવીએ, આત્માની સ્મૃતિમાં સ્વસ્થિતિમાં જો સ્થિત થઈ જઈએ તો આપણી જે ઇનેટ ક્વોલિટીઝની આગળ ઉપર વાત કરી છે એ બધી ઇમર્જ થશે અને ધીરે ધીરે વિકારોનો પ્રભાવ ઓછો થશે, વિકર્મ પણ આપણા ઓછા થશે. કર્મનું તો ફળ મળવાનું જ છે, જે કર્મ તમે કર્યું છે તેનું તો ફળ તમારે ભોગવે જ છૂટકો, પણ આગળ ઉપર તમે વિકર્મ અટકાવી શકો ને. એટલે કર્મ આપણે બદલી શકીએ, એ તમારી સ્વતંત્રતા છે તમને, એટલે તમે તમારા કર્મોને બદલી શકો છો. દીદીજી આપણે અહીં આવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતા એપિસોડમાં ચોક્કસપણે આપણે કર્મની જે ગતિને આપણે જાણવાની છે ચોક્કસ વધારે ચર્ચા કરીશું. તો અહીં આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પ્રફુલભાઈ આપને પણ આપનો કિંમતી સમય અમારી સાથે વ્યતીત કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજના આ એપિસોડથી આપણે કર્મના સિદ્ધાંતની ખૂબ સરસ માહિતી મેળવી, જાણી લીધું કે કેવા કર્મ કરવાથી કેવું ફળ મળી જશે. જો આપણે શ્રેષ્ઠ કર્મ પુણ્ય કર્મ કરશું તો એવું જ ફળ મળશે. તો આજના એપિસોડથી જરૂર તમને કોઈને કોઈ લાભ થયો હશે એવી હું આશા રાખું છું. મને રજા આપો. નમસ્કાર.